આજે આપના માટે લઈને આવ્યા છે 4 BHK નો બંગલો, તે પણ રાજકોટના રૈયાના સ્માર્ટ સિટી થી તદ્દન નજીક. નમસ્કાર દર્શક મિત્રો, હું જિજ્ઞેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારી નવી અપડેટ્સ આપને મળતી રહે, કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે શોધી રહ્યા છો તે પણ આ વિડીયોમાં હોઈ શકે. તો આવો, આપની માટે જે પ્રોપર્ટી મીની બંગલો લઈને આવ્યા છીએ તે દેખાડી દઈએ. સૌથી પહેલાં આપને હું રોડ બતાવીશ. તો આપને આમાં મળે છે રોડ અંદાજે 25 રોડ મળે છે, અને રોડ એ જોઈ શકો છો કે ડામર પ્યોર પાકો ડામર રોડ કરેલો છે. હવે આપણે ફ્રન્ટની વાત કરીએ તો આ ફ્રન્ટ એલિવેશન છે, અને માપ સાઇઝ તમને જણાવી દઉં કે ફ્રન્ટ 13x58 સાઇઝ મળે છે, અને જે ટેનામેન્ટ તમને મળે છે એ પાર્કિંગવાળું જે કહેવાય, તો તમને આમાં મળવાનું જ પાર્કિંગ સાથે. તો અત્યારે આપણે તમારા પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ. આ 78x78 જગ્યા છે. સૌથી પહેલાં અહીંયા જ તમને વોશ એરિયા મળી જાય છે, જે પાર્કિંગ એરિયામાં એક નાનું વોશ એરિયા મળી જાય છે, પ્લસ સ્ટોરેજ અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જાય છે. બીજું RMC લાઇન બી આમાં છે, અને જે કહેવાય કે ભૂગર્ભ ગટર RMC લાઇન અને બોર પણ છે, એટલે પાણીમાં જેરાય આ વિસ્તારમાં પ્રોબ્લેમ નથી. આમાં તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયા ખૂબ વિશાળ છે. અત્યારે કારે પાર્ક કરેલી છે, 3 2-વ્હીલર પાર્ક છે, છતાં બી આમાં તમને ઘણી મોટી સાઇઝમાં જગ્યા મળે છે. તો આવો આપણે સૌથી પહેલાં જે પાર્કિંગમાં બેડરૂમ છે એની વિઝિટ કરાવી દઉં. બેડરૂમમાં જે પાર્કિંગ એરિયામાં તમને ગેસ્ટ રૂમ અથવા બેડરૂમ આપણે કહી શકીએ, મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જાય છે. એર સર્ક્યુલેશનમાં એક અહીંયા વિન્ડો મળશે, અને જે આપણે પાર્કિંગમાં આવ્યા તો એક ત્યાં સામેની સાઈડ વિન્ડો મળે છે, એટલે હવા ઉજાસ અત્યારે બી તમે જોઈ શકો છો, સારામાં સારો હવા ઉજાસ. બીજું બેક સાઈડ તમને આમાં મળે છે વોશ એરિયા, જોઈ શકો છો મોટી સાઇઝમાં આમાં તમને વોશ એરિયા મળવાનો છે, અને સાથે અટેચ ટોયલેટ બાથરૂમ છે, પણ અત્યારે આમાં સ્ટોરેજની જેમ યુઝ કરે છે, કારણ કે તો હા તો વોશ એરિયા પણ એમાં સ્ટોરેજ કરેલું છે. તો આવો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો અત્યારે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈ રહ્યા છીએ. તમને જે ફેસિંગ મળવાનો છે એ વેસ્ટ ફેસિંગ મળવાનું છે, અને આ પેસેજ એરિયા છે. અહીંયા તમને સુરેખ મળી જાય છે, સેફ્ટી ડોર, જે ડિઝાઇનના સેફ્ટી ડોર. અને મેઇન ડોરની વાત કરી તો લિમિટેડ મેઇન ડોર મળી જાય છે. આવી ગયા છે આપના લિવિંગ એરિયામાં. લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝમાં લિવિંગ એરિયા છે, જે સોફો એલ શેપમાં ફર્નિશમાં સોફા તમને મળવાના છે, પ્લસ એક્ઝેક્ટ એની સામે જ ટીવી યુનિટ આવી જાય છે. તો અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન, મોટી સાઇઝમાં સ્ક્રીન ટીવી યુનિટ મળી જાય છે. નીચેની સાઇડ જોઈ શકો છો કે સારું એવું સેટઅપ કરેલું છે ટીવી યુનિટમાં. બીજું સાથે તમને આમાં POP વિથ લાઇટ્સ, તો આ સાથે તમને આ જે મિની બંગલોમાં મળવાનું છે. હવે વાત કરીએ આપણે ડાઇનિંગ સ્પેસની, તો આવો તમારો ડાઇનિંગ સ્પેસ દેખાડી દઉં. આજે આપનો ડાઇનિંગ સ્પેસ જે અત્યારે જોઈ શકો છો 6-સીટર ડાઇનિંગ સ્પેસમાં ટેબલ સેટ કરેલું છે, અને આમાં બી તમને સાથે લાઇટ્સ ને POP વિથ લાઇટ્સ મળવાની છે. એક્ઝેક્ટ એની સામેની સાઈડ જ પેસેજ છે મોટી સાઇઝમાં. અહીંયા સ્ટોરેજ માટે તમે યુઝ કરી શકો છો, ઓલરેડી એક સ્ટોરેજ માટે જે સ્ટેરકેસ છે એની નીચે કરેલું છે. બેસિંગ મળી જાય છે, અને ગ્લાસ વિથ જે બેકગ્રાઉન્ડ છે ફ્રેમિંગ કરેલું છે, પ્લસ આમાં બી તમને અટેચ ટોયલેટ મળી જાય છે. હવે વાત કરીએ કિચનની, તો આ છે તમારું કિચન. હવે આવી ગયા છે કિચન એરિયામાં, તો જોઈ શકો છો મોટી સાઇઝમાં કિચન છે. અહીંયા તમને સિંક મળી જાય છે, RO નું જો સેટઅપ છે તો આ રીતે તમે સેટઅપ બી કરી શકો છો. જે ફર્નિશમાં તમને ડ્રોવર છે, ટોટલી ડ્રોવર આમાં મળી જાય છે. બેક સાઇડ સર્વિસ ટેબલ, અને ફૂલ જે કબોટ કહી તો સ્ટોરેજ, પ્લસ ઉપરની સાઇડ સ્ટોરેજ કબોટ, અને આ બાજુ જોશો તો ફ્રીજનું જે સેટઅપ છે, તો ફ્રીજ અહીંયા તમારું આવી જશે. મેં તમને જે કીધું છે કે ટોટલી વિથ ફર્નિચર ને વિથ ઇલેક્ટ્રોનિક, તો આ બધી વસ્તુ તમને સાથે મળવાની છે. સ્ટોરેજ બી મળી જાય છે, અને જે આને જ કનેક્ટેડ વોશ એરિયા, તો આ છે આપણો વોશ એરિયા. અને કબૂતર જાળી બી આમાં લગાડેલી છે, પ્લસ આમાં બી તમને સ્ટોરેજ આપેલું છે વોશ એરિયામાં બી. તો આ તો આપણું કિચન. આવો આપણે ફર્સ્ટ ફ્લોરના જે બેડરૂમ માસ્ટર બેડરૂમ છે તેની વિઝિટ તમને કરાવી દો. આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈ રહ્યા છીએ, અને આમાં જોઈ શકો છો કે સ્ટેરકેસ ઉપર SS ની તમને રેલિંગ મળી જાય છે. તો જે પેસેજ એરિયામાં આવી ગયા છે સેકન્ડ ફ્લોરમાં, સૌથી પહેલાં પેસેજ એરિયામાં અત્યારે જે મંદિરનું જે કહેવાય મંદિર રૂમ તમને મળી જશે, તો આ રીતે તમે મંદિરનું પ્રોવિઝન કરી શકો છો. હવે એના પછી તમને બેડરૂમની વિઝિટ કરાવું. આવો મારી સાથે. આ છે તમારો બેડરૂમ, ફૂલ ફર્નિશ્ડ જોઈ શકો છો. તમને કિંગ સાઇઝનો બેડ મળે છે, બે સાઇડ છે તો ટેબલ મળી જાય છે, બેક સાઇડ છે તો હાફ સુધીની જે કહેવાય બેક સાઇડ તમને ડિઝાઇનર હેડબોર્ડ મળી જાય છે,
અને એર સર્ક્યુલેશન માટે વિન્ડો જે આપણે એન્ટ્રી કરીએ છીએ તો ત્યાં જ આ વિન્ડો પડે છે. તો હવા ઉજાસ માટે વિન્ડો મળી જાય છે. એક્ઝેક્ટ એની ઓપોઝિટ ટીવી યુનિટ બનાવેલું છે. સરસ ડિઝાઇનર અત્યારે જે લગાડેલું છે તમે જોઈ શકો છો. ટીવી યુનિટ, કબોટ ને ઉપરની સાઈડ સ્ટોરેજ, બહારની સાઈડ આપણને સિટિંગ બાલ્કની. તો આમાં તમને નાની પણ સિટિંગ બાલ્કની મળી જાય છે. અહીંયા તમે આરામથી બહારનો વ્યૂ લઈ શકો છો. સાથે જ આ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળવાનું છે. તો તે સાથે અહીંયા મળી જાય છે, તમે જોઈ શકો છો. અને એક્ઝેક્ટ તેની બાજુમાં જ ડ્રેસિંગ ટેબલ બી આવેલું છે. તો એ પ્રોવિઝન બી કરેલું જ છે. તો આ તો આપણો સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. આવો તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દો. આવી ગયા છે આપણે સેકન્ડ બેડરૂમમાં. તમે આ તમારો સેકન્ડ બેડરૂમ. આમાં તમને મળવાનું છે બેડ, એર સર્ક્યુલેશન માટે વિન્ડો, બેડની એક્ઝેક્ટ ઓપોઝિટ જે કહેવાય તો સ્ટડી ટેબલ બનાવેલું છે, અથવા તમે ટીવી યુનિટની જેમ પણ યુઝ કરી શકો છો. સ્ટોરેજ મળી જાય છે ડિઝાઇનર, ઉપરની સાઈડ સ્ટોરેજ, વચ્ચેની સાઈડ ડ્રેસિંગ ટેબલ અને કબોટ. આ બેડરૂમમાં બી અટેચ તમને ટોયલેટ બાથરૂમ મળે છે. આપણે આ જોયું સેકન્ડ ફ્લોરનો સેકન્ડ બેડરૂમ. ટોટલ ત્રણ બેડરૂમ જોઈએ, હજી ચોથો બેડરૂમ તમને દેખાડી દઉં. તો આવો મારી સાથે. તો આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. અને જે ફોર્થ બેડરૂમ તમને દેખાડવાનો છે, આ છે આપનો ફોર્થ બેડરૂમ. આવી મોટી સાઇઝમાં ફોર્થ બેડરૂમ મળી જાય છે. જે ફર્નિશ જોવો છો બધું સાથે તમને મળવાનું છે. પ્લસ અહીંયા બી વિન્ડોઝ મળી ગઈ છે એર સર્ક્યુલેશન માટે. એસી એટલે જે આપણે કહી છીએ મિની બંગલો, તો આમાં તમને વિથ ફર્નિચર વિથ ઇલેક્ટ્રોનિક ગેજેટ જેટલું આપણે બતાવ્યું છે વિડીયોમાં બધું તમને મળવાનું છે. વાત કરું ટેરેસની, ટેરેસમાં આવી ગયા છીએ. તો ટેરેસમાં બી જોઈ શકો છો કે સરસ મજાની ટાઇલ્સ લગાડેલી છે. તો આમાં તમને ટેરેસ ઉપર એક નાનો ઝૂલો બી મળી જાય છે કે સવારે પ્રકૃતિનો આપણે આનંદ લેવો છે, નેચરનો આનંદ લેવો છે તો આરામથી. કારણ કે જે કીધું રૈયા હિલના સ્માર્ટ સિટીથી તદ્દન નજીક આવેલું છે. તો સારામાં સારું ટેનામેન્ટ છે, મિની બંગલો આપણે જે કહી શકીએ છીએ. તો ડિટેલ્સ ફરીથી આપને એકવાર જણાવી દઉં, જે 78 વાર જગ્યા છે અને 13x58 માપ સાઇઝ છે. ફૂલ ફર્નિચર તમને મિની બંગલો મળવાનું છે, જેની માપ સાઇઝ છે 13x58 ને અંદાજે 78 વાર જગ્યા આવેલી છે. જે ઇલેક્ટ્રોનિક વસ્તુ દેખાડી છે, એસી, ટીવી, ફ્રીજ, એ બધું આમાં તમને સાથે મળવાનું છે. તો દર્શક મિત્રો, પ્રાઇસ જે પ્રાઇસ તમે આતુરતાથી રાહ જોતા હોય, પ્રાઇસ બી આપને જણાવી દઉં કે આની પ્રાઇસ 80 લાખ રૂપિયા પ્રાઇસ છે, તે બી નેગોશિયેબલ છે. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારી નવી અપડેટ્સ આપને મળતી રહે. વધારે ડિટેલ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.